સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા મેઘતાંડવના કારણે અનેક જિલ્લાઓમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે, જેમાં માણાવદર તાલુકાના આંબલિયા ગામની ઓચત નદીમાં આવેલા પૂરના કારણે દિવાલોને નુકસાનની સાથે સાથે હજારો વીઘાની જમીનના ઊભા પાકો પર પણ પાણી ફરી વળતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. માણાવદર તાલુકાના આંબલિયા, ઇન્દ્રણા, ઓસા, પાદરડી સહિતના ગામોમાં ઓચત નદીના પૂરના પાણી ફરી વળતા ખેતરોના ઉપપાકને સહિત જમીનનું પણ ભારે ધોવાણ થતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જેઠાભાઈ પાનેરા, ખેડૂતની કાર, માણાવદર, આંબલિયા ઘેડગામ, વરસાદને કારણે અને પૂરને કારણે, ઓજત નદીના પૂરને કારણે બેટમાં ફેરવાઈ ગયું, ખૂબ ગામને નુકસાન થયું છે. 1000 થી 1200 વીઘા જેટલી જમીનમાં પાકનું ધોવાણ થયું છે અને રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ગામનું સર્વે કરી અને ખેડૂતોને સહાય કરે અને જ્યાં બંધપાળા તૂટ્યા છે ત્યાં પણ ફરી વખત બંધપાળાઓ બાંધીને ખેડૂતોની ખેતીનું સારી રીતે જતન થાય એવા પ્રયાસો સરકાર કરે એવી મારી વિનંતી છે. મારું નામ અર્જન લક્ષ્મણ સોલંકી, આંબલિયા ગામનો ખાતે રખેલો છું. અમારી જમીન ઓજતને કાંઠે આવેલ છે. ઇન્દ્રાણા, આંબલિયા અને સીમાડો છે. ત્યાં 350-350 ફૂટ જેવી પાકી દિવાલ હતી અને અડધો કાશી ને અડધી પાકી બે તૂટી ગઈ. એ તૂટવાથી અમારું તો નુકસાન ખરું જ, પણ અમારા પછીનું ઇન્દ્રાણા, બાલાગામ, ઓસા, પાદરડી સારા ગામનો 500-500-700 વીઘા જમીનની નુકસાની છે. આ આંબલિયા, માણાવદર તાલુકાનું આંબલિયા ગામ છે, ઓજતને કાંઠે આવેલું છે આ, ને નદી બરાબર જમીનનું ધોવાણ થઈ ગયેલું છે. તમામ વાવેતર ને બધું નુકસાન થઈ ગયેલું છે. જીબીના બે પોલ પણ પડી ગયા છે. હજી વાયરિંગ એમને જમીનમાં પડેલું છે. હવે અમારી રિક્વેસ્ટ છે કે જીબીવાળા આવીને આ પોલનું જે કાંઈ વ્યવસ્થિત થતું હોય કરે, ને બાકી આ જે કાંઈ સરકારશ્રીને અમારી નિમ્ર નિવેદન છે કે આ જમીનનું જે કાંઈ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એ કાંઈક ખેડૂત સામે કાંઈક જોઈ અને એનું કાંઈક વળતરની કાંઈક